જામનગરમાં આજે સાંજે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘનું આગમન થયું હતું. તેમણે એસપી પ્રેમસુખ ડેલુ સહિતના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ઓચિંતા નથી. જામનગર ગ્રામ્ય ડિવિઝનનું જે મારા બે વર્ષમાં એક વખત વાર્ષિક આપણે જે બે વર્ષીય ઇન્સ્પેક્શન લેવાનું હોય એના અનુસંધાને અમે ત્યાં આવ્યા હતા અને જે જામનગર ગ્રામ્ય ડિવિઝનના 11 પોલીસ સ્ટેશન છે એ 11 પોલીસ સ્ટેશનોમાં અત્યારે ક્રાઇમની શું પરિસ્થિતિ છે, કયા પ્રકારના ક્રાઇમ ત્યાં ગુના વધી રહ્યા છે, કેવી રીતે એને કંટ્રોલ કરી શકાય એના બધા પાસાઓની ચર્ચા મારા એસપી શ્રીની સમક્ષ અને ડીવાયએસપી સાહેબશ્રી પણ હાજર હતા અને 11ના 11 પોલીસ સ્ટેશનના થાના મલદારો હતા. એ લોકોને શું તકલીફ પડે છે, શું કયા પ્રકારના ગુનાઓ ત્યાં વધી રહ્યા છે અથવા તો કેવી રીતે એને કંટ્રોલ કરી રહ્યા છે અને જો કંટ્રોલ કરવા માટે બીજી કંઈ એને માર્ગદર્શનની જરૂરત છે તો એ બધી ચર્ચાઓ આપણે અહીંયા બેસીને અત્યારે કરતા હતા. જે રીતે જે જામનગર ગ્રામ્ય ડિવિઝનના 11 પોલીસ સ્ટેશનના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ખૂબ સુખ શાંતિથી પબ્લિક જે છે રહી શકે એની સમીક્ષા કરવા માટે હું આવ્યો હતો. જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વીજ ચેકિંગનો સિલસિલો ચાલી રહ્યો છે. આજે સતત 3જા દિવસે પણ વિવિધ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 2 દિવસમાં કુલ 60 લાખની વીજ ચોરી ઝડપાઈ હોવાનો અહેવાલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા 1,184 કરોડની રકમ ફાળવવામાં આવી છે. અમદાવાદને 354.85 કરોડ, સુરતને 289.66 કરોડ, વડોદરાને 108.61 કરોડ, રાજકોટને 86.90 કરોડ, ભાવનગરને 40.11 કરોડ, જૂનાગઢને 19.92 કરોડ, ગાંધીનગરને 20.44 કરોડ તથા જામનગરને 38.01 કરોડ ફાળવાયા છે. મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા દ્વારા ગ્રાન્ટની રકમનો ચેક સ્વીકારવામાં આવ્યો હતો. જામનગરની શ્રી મોટી હવેલીના આંગણે આજે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં પરમ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય ઉપરાંત બેડીગેટ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ચતુર્ભુજદાસજી સહિતના સંતો મહંતો જોડાયા હતા. બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ધર્મસભાની જ્ઞાનવાણીનો લાભ લીધો હતો.